નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ એનપીએસ ખાતામાંથી વિટ્રોલના નિયમોમાં શું થયો ફેરફાર ઈપીએફઓએ લીધો કેવો મોટો નિર્ણય કઈ કંપનીએ લોન્ચ કરી ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક એસયુવી આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ખાતામાંથી ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે પીએફઆરડીએ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ નવા નિયમો પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે એનપીએસના નવા નિયમો અનુસાર હવે કોઈપણ પણ એનપીએસ ખાતાધારકને કુલ જમા રકમના પચીસ ટકાથી વધુ ઉપાડવાની મંજૂરી આપવામાં નહીં આવે એનપીએસ ખાતાધારકોને અમુક ચોક્કસ સંજોગોમાં જ ઉપાડની સુવિધા મળે છે જેમ કે બાળકોના શિક્ષણ લગ્ન ખર્ચ માટે ઘર ખરીદવા માટે મેડિકલ ઇમરજન્સી માટે કૌશલ્ય વિકાસ ખર્ચને પહોંચી વળવા માટે સ્ટાર્ટઅપ અથવા બિઝનેસ શરૂ કરવા માટે એનપીએસ ખાતાધારકની વિકલાંગતા અથવા અપંગતાને કારણે અચાનક આવેલા ખર્ચને પૂરા કરવા માટે રકમ ઉપાડી શકાય છે જ્યારે એનપીએસ ખાતામાંથી પચીસ ટકા રકમ ઉપાડવા માટે તમારું ખાતું ત્રણ વર્ષ જૂનું હોવું જરૂરી છે ખાતાધારકોને મહત્તમ ત્રણ વખત જ એનપીએસ ખાતામાંથી આંશિક ઉપાડની છૂટ મળે છે એ આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય લીધો છે ડેટ ઓફ બર્થને અપડેટ કરવા કે સુધારવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે નહીં ઇપીએફઓએ તેને માન્ય દસ્તાવેજોની યાદીમાંથી બાકાત કરી દીધું છે આ અંગે ઇપીએફઓએ એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે શ્રમ મંત્રાલય હેઠળ આવતા ઇપીએફઓએ આ નિર્ણય લેતા કહ્યું કે આધારનો ઉપયોગ કરીને જન્મ તારીખ બદલી શકાશે નહીં હવે તમે યુપીઆઈ દ્વારા વિદેશમાં પણ પેમેન્ટ કરી શકશો આ માટે ગૂગલ ઇન્ડિયા ડિજિટલ સર્વિસીસ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પેટા કંપની એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ એટલે કે એનઆઈપીએલ વચ્ચે સમજૂતી થઈ છે આ સમજૂતી અંતર્ગત વિદેશ જતા ભારતીય પ્રવાસીઓ દેશની બહાર પણ ગૂગલ પેનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે આ નવી સમજૂતી બાદ રોકડ લઈ જવાની અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ ગેટવેની મદદ લેવાની જરૂર નહીં રહે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના દરે વૃદ્ધિ કરશે આ ઉપરાંત મોંઘવારી પણ ઘટશે છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓને શ્રેય આપતા તેમણે કહ્યું કે આનાથી ભારતીય અર્થતંત્રને લાંબા ગાળે વિકાસ કરવાની તક મળી છે તેમણે એમ પણ કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પડકારોનો માહોલ છે પરંતુ ભારત પ્રગતિ અને સ્થિરતાના માર્ગે ચાલી રહ્યું છે ટાટા મોટર્સે અગિયાર લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે ઇલેક્ટ્રિક એસયુવી ટાટા પંચને લોન્ચ કરી છે તેનું ટોપ વેરિયન્ટ ચૌદ પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે સ્ટાટા પંચ ઈવીમાં પચીસ કે ડબ્લ્યુએચ બેટરી પેક છે તેમાં ત્રણસો પંદર કિલોમીટરનો સર્ટિફાઈડ રેન્જનો દાવો કરવામાં આવ્યો છે લોંગ રેન્જ વેરિયન્ટમાં પાંત્રીસ કે ડબ્લ્યુએચ બેટરી પેક છે તેની ચારસો એકવીસ કિલોમીટરની માઇલેજનો દાવો કરવામાં આવ્યો છે આ ઈવી કોઈપણ ફિફ્ટી કેડબ્લ્યુ ડીસી ફાસ્ટ ચાર્જર વડે છપ્પન મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે તેમાં વોટરપ્રૂફ બેટરી છે જેની વોરંટી આઠ વર્ષ અથવા એક લાખ હજાર કિલોમીટરની છે ટાટાની આ પહેલી પ્રોડક્ટ છે જે એક્ટી ડોટ ઈવી આર્કિટેક્ચર પર બની છે કંપનીએ પાંચ જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે કારને અનવીલ કરી હતી આ ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક એસયુવી છે શ્રીમંત ખેડૂતોને ઇન્કમ ટેક્સ ચૂકવવો પડી શકે છે આરબીઆઈના એમપીસી સભ્ય આશીમા ગોયલે કહ્યું કે સરકાર આવકવેરાના માળખામાં નિષ્પક્ષતા લાવવા માટે સમૃદ્ધ ખેડૂતો પર આવકવેરો લાદવાનો વિચાર કરી શકે છે ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપ્યા બાદ સરકાર હવે શ્રીમંત ખેડૂતો પાસેથી ટેક્સ વસૂલવાનું વિચારી રહી છે હાલમાં દેશમાં ખેડૂતોને કોઈ આવકવેરો ચૂકવવો નથી પડતો સરકારે શ્રીમંત ખેડૂતો પર ઓછા દરનો ઇન્કમ ટેક્સ લગાવી શકે છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર